સરકારી અનાજની બે બોરી ચોખાનો મુદ્દામાલ કબજે કરાયો છે અનાજ જથ્થો રાખનાર પિતા પુત્ર સામે કાર્યવાહી કરાઈ હોવાની પણ વિગતો મળી છે તો અનાજ રાખનાર પિતા ધરપકડ કરવામાં આવી છે ચોરી થયેલો અનાજનો જથ્થો રાખ્યો હતો આપણે બોરી બોરી ઘઉં અને બે ચોખાનો સુધી કબજે કરવામાં આવ્યો છે અનાજનો જથ્થો રાખનાર પિતા પુત્ર સામે હવે કાર્યવાહી કરાઈ છે ત્યારે સરકારી અનાજ ચોરી કૌભાંડમાં સૌથી મોટી અપડેટ કે જ્યાં પિતા પુત્રને ઝડપી પાડવામાં આવ્યા તો અનાજ રાખનાર આખરે કરવામાં આવી વિગતો છે ચોરી થયેલો અનાજનો જથ્થો આ પિતા પુત્ર રાખતા હતા અને તે બાદ જ્યારે દરોડા પાડવામાં આવ્યા તે બાદ આ પિતા પુત્રનું કારસ્તાન સામે આવ્યું અડસઠ બોરી ઘઉં અને બે બોરી ચોખા રાખ્યા હતા અને તે બાદ હવે હવે અનાજનો જથ્થો રાખનાર પિતા પુત્ર સામે કાર્યવાહી થઈ છે જી હા મોટી ક્યાંની સરકારી અનાજની દુકાન અનાજ ચોરીના મામલે જે પિતા પુત્ર અનાજનો સંગ્રહ કરતા હતા તેમની ધરપકડ થઈ ગઈ છે અમારા સંવાદદાતા વધુ વિગતે વાત કરી રહ્યા છે પૂરી વિગત

જેના આધારે પોલીસે તેમના ગોડાઉન પર પણ પણ અને ત્યાં ચોખાનો જથ્થો ઝડપાયો છે હાલ તો પિતા પુત્ર બંને પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલી રહી છે તે આથી વધુ કોઈ અનાજનો નો જથ્થો ચોરીનો અથવા તો સરકારી અનાજનો નો જે જથ્થો છે તે રાખેલ છે કે કારણ કે લોકો માટે સરકાર દ્વારા જે અનાજનો જથ્થો મોકલવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સસ્તા અનાજની દુકાનોથી બારોબાર વેચાણ થતું અથવા તો ચોરી કરી અને મોટા વેપાર છે તે રાખી લેતા હોય છે ત્યારે આ બાબતે કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ પોલીસ હાથ ધરી છે બિલકુલ કહ્યું પિતા પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે